પંચમહાલ જિલ્લાના સહેરાનગરમાં દર શનિવારે પશુ હાટ ભરાય છે, જેમાં હાલોલ શામળજી હાઈવે માર્ગને અડીને સહેરા તાલુકા તેમજ આસપાસના તાલુકાના પશુપાલકો પોતાના પશુઓને લઈને વેચવા આવે છે. રોડને અડીને પશુઓ લઈને વેચતા હોવાથી આ રોડ પર અકસ્માતની પણ ભીતિ સેવાતી હતી. ત્યારે શનિવારે વહેલી સવારે પોલીસ દ્વારા પશુઓ વેચવા ઊભા રહેતા પશુપાલકોને ખસી જવાની સૂચના આપવામાં આવી હતી અને વહેલી સવારે પશુઓ લઈને વેચવા આવેલા પશુપાલકોએ નાડા રોડ તરફ જતા રહેવું પડ્યું હતું. પંચમહાલ જિલ્લાના સહેરાનગરમાં દર શનિવારે જાણીતી પશુ હાટ ભરાય છે. આ પશુ હાટમાં તાલુકા તેમજ આસપાસના લોકો બકરાઓ મરઘાઓ સહિતના પશુઓ લઈને ખરીદ વેચાણ કરવા આવે છે. અણિયા ચોકડીથી આગળ હાલોલ શામળાજી હાઈવે માર્ગને અડીને પશુઓ લઈને વેચે છે. કેટલાક પશુપાલકો પોતાના પશુની સાથે સાથે વાહનો લઈને પણ આવતા હોય છે અને આ જગ્યાએ પાર્કિંગ કરતા હોય છે, જેને કારણે જે રોડ છે તે સાંકડો થઈ જતો હોય છે. અહીંથી અવર જવર કરતા મોટા તેમજ નાના વાહન ચાલકોએ પણ પોતાનું વાહન ધીમું કરવાની ફરજ પડતી હતી અને ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. પોલીસ દ્વારા શનિવારે આ પશુપાલકોને માઇક પર હટી જવાની સૂચના આપવામાં આવી હતી, જેને લઈને બકરા અને મરઘા વેચવા આવેલા પશુપાલકોમાં દોડધામ મચી જવા પામી હતી. પશુપાલકો નાડા રોડ તરફ જતા રહ્યા હતા. હાલોલ શામળાજી હાઈવે માર્ગ પર શનિવારે જે ટ્રાફિક જામની સમસ્યા થતી હતી તે ખુલ્લી થઈ હતી.